નમસ્કાર મિત્રો આજે સીધું ને સટમાં આપણે કોંગ્રેસની વાત કરવાના છીએ અને કોંગ્રેસમાંથી કેટલાક મિત્રો એ ભારતીય જનતા પાર્ટી તરફ જઈ રહ્યા છે અમારું કોઈ સાંભળતું નથી અમારી સલાહ નથી લેવાતી અમને પૂછ્યા વિના હોદ્દાઓ પર નિમણૂકો થઈ રહી છે એટલે એમને વાંકું પડે છે કોને કોને વાંકું પડ્યું રાજુભાઈ પરમાર રાજુભાઈની સાથે મેં વાત કરી ત્યારે રાજુભાઈ મને કે અમારે કઈ લેવું તો છે નહીં મને લાગે છે ઘણા બધા પેટ્રોલ પંપે લઈને બેઠા છે બબ્બે મુદત માટે એ અનુસૂચિત જાતિ આયોગ એટલે રાષ્ટ્રીય કક્ષાએ મિનિસ્ટરિયલ રેન્ક ભોગવી ચૂક્યા છે રાજસભામાં માધવસિંહનું પત્તું કાપીને એમને નોમિનેટ કરાયા હતા કોંગ્રેસે આટલું બધું આપ્યું પણ જિગ્નેશ મેવાણી એ કોંગ્રેસના કાર્યાધ્યક્ષ બને એ કેમ ચાલે જગદીશ ઠાકોરનો આ ગુનો પાછા એ કહે છે જગદીશ ઠાકોરને અમે એના માટે જવાબદાર નથી ગણતા તો જવાબદાર કોને ગણે છે એ નામ નથી લેતા અમુક લોકો એમ કે પોતાની મક્તેદારી ચલાવે છે જે માણસોને કોંગ્રેસ સાથે વાંધો પડે છે નિવૃત્તિ વયના છે નિવૃત્તિ એટલે રાજકીય નિવૃત્તિ વયના અમારે કશું લેવું નથી રાજુભાઈ મને વારંવાર કહી રહ્યા હતા અમારે કશું લેવું નથી હરિભાઈ અમે તો પાર્ટી માટે કામ કરીએ છીએ પાર્ટી માટે કામ કરીને એમણે પાર્ટીના જે આખું એના માળખું છે એને આગ લગાડીને એમણે પાર્ટીના દુશ્મન પાર્ટી એટલે કે ભાજપ સાથે ઘર માંડવાનું નક્કી કર્યું છે ભાઈશ્રીને જેમની સામે પાર્ટીએ લોકસભાની ટિકિટ આપી આમ તો રાજસભામાં તો લહેરથી જીતી ગયા પણ લોકસભામાં પાછું એમને ટિકિટ પણ આપી અને જે ભાઈની સામે એ હારી ગયા એ ભાઈની લૂણ હવે ખખડાવાના છે ભારતીય જનતા પાર્ટીના એ જ મિત્રોની લૂણ એમણે ખખડાવાની છે એટલે મેં કહ્યું કે ગઈકાલે ટીવી ઉપર પણ મેં મારી સાથે હતા એટલે મેં વાત કરી પાછા કહે છે કે કોંગ્રેસી વિચારધારા જેમને ખબર નથી એવા લોકોને હોદ્દાઓ સોંપાય છે એટલે તમે ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છો તો તમને સદાબત્સ માતૃભૂમિ એ તમને ખ્યાલ છે કે ની વિચારધારા કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા ખ્યાલ છે કે માત્ર કોઈ લાભ ખાટવા માટે અથવા તો કોઈ બીજા જોખમો ન આવી પડે એટલા માટે જઈ રહ્યા છો તમને કોંગ્રેસ માટે આટલો બધો પ્રેમ હતો આટલું બધું કોંગ્રેસે આપ્યું તો એટલે મને લાગે છે કે એમને ભારતીય જનતા પાર્ટીમાં જવું હોય તો જવાહર ચાવડાની જેમ જવું જોઈએ એવું હું તો કહું છું કે જવાહર ચાવડાએ કોંગ્રેસને એલ ફેલ વાતો કર્યા વિના ભારતીય જનતા પાર્ટીમાં જવાનું પસંદ કર્યું ભાઈ મને એમ લાગે છે કે મારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું જોઈએ માટે બીજા ગંગારામ રાવળ પુત્ર નરેશ રાવળ આમ તો ભારતીય જનતા પાર્ટી જે ડીંગ મારે છે કે અમારે ત્યાં ડાયનેસ્ટી રૂલ નથી વંશવાદ નથી પરિવારવાદ નથી તો આ ગંગારામ રાવળના પુત્ર નરેશ રાવળ એમને પાર્ટીએ શું ન આપ્યું હોમ બનાવ્યા વિપક્ષના નેતા બનાવ્યા વિધાનસભામાં વિજાપુરની ટિકિટો આપી એમને અને બબ્બે વાર હાર્યા અને છતાં એમની મહેચ્છા કેટલી બધી કે એમણે કાં તો છે ને મુખ્યમંત્રી પદના ઉમેદવાર થવું હોય કે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ થવું હોય ત્યારે બેઠકો બોલાવે અને અર્જુન મોઢવાડિયા જેવા પણ એમાં જોડાય મને નવાઈ એ વાતની લાગે છે હું તો એ માનતો હતો કે અર્જુનભાઈ જેવા પરિપક્વ માણસો એ આવા મિત્રની સાથે જોડાય પણ ઘણી વખતે રાજકારણમાં છે ને બધા અસંતુષ્ટો ભેગા થાય અને પછી એકમેકની સામે તીર તાણે એટલે આ ભાઈને પણ હજુ ધખારા હશે કદાચ કારણ કે મને જે જાણવા મળ્યું છે એ પ્રમાણે છબીલદાસ મહેતાની અનિચ્છાએ અહેમદ પટેલના આગ્રહથી જ ભાઈ શ્રીને મંત્રીપદ એ રીતે અપાયું હતું પણ વિજાપુરની બેઠક કોંગ્રેસ જો એમને ખાતરીપૂર્વક આપવાની વાત કરે તો એ પાછા કોંગ્રેસમાં ટકી જાય પણ એમને પણ ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો પ્રેમ જાગી ગયો આ પ્રેમ કેવો છે એ ખબર નથી પણ આજે મને એમ હતું કે જે ગુજરાત કોંગ્રેસના સુપર પ્રભારી છે અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી એમની સાથે ભાઈ શ્રી જગદીશ ઠાકોર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને બીજા બધા પ્રભારીઓને એ બધા નેતાઓની કંઈક ઓનલાઈન મીટિંગ થવાની હતી મારી જગદીશભાઈ સાથેની હમણાં જ વાત થઈ આ તમારી સાથે હું વાત કરું છું એની થોડી ક્ષણો પહેલાં જગદીશભાઈ કહે છે કે ગેહલોત સાહેબની તબિયત સારી નથી એટલે આજે ઓનલાઈન મીટિંગ થઈ નહીં મને જે પ્રશ્ન હતો એ મેં પ્રશ્ન કહ્યો એમને કે આ ગોમાતાનું શું કરશો કારણ કે ગુજરાત સરકાર એટલે એ છે કે ગુજરાત સરકારનો દાવો તો જાણે અગિયારસો પશુ મર્યાનો એટલે ગાયો મર્યાનો છે પરંતુ એક ઘરમાંથી પચાસ ગાયો જો મરી હોય અને સંખ્યાબંધ એટલે મને લાગે છે કે જે આંકડો બહાર આવે છે જે ટીવી ચેનલે આના વિશે સ્કૂપ કર્યું જીએસટીવીએ એ તો ચાલીસ હજારનો આંકડો આપે છે એટલે જેમ એ જગદીશભાઈ કહે છે કે જેમ કોરોનાની અંદર અમે લોકો એ ઘેર ઘેર જઈને જે આ લોકોના કોના ઘરમાં કયા મૃત ક્યાં ક્યાં મૃત્યુ થયા અને સરકારે પછી પાછળથી કબૂલવો પડ્યો કે આંકડો ઘણો મોટો હતો એ રીતે એમ કે અમે છે ફોર્મ છપાવી દીધા છે હું કચ્છ ગયો એના પછી અને પશુપાલકો પાસે એ ફોર્મ ભરાવીશું એટલે રક્ષાબંધન પછી એ કલેક્ટરને સોંપવાના છે એવું એમણે કહ્યું કારણ કે ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવા જોઈએ મને આ ગમ્યું ડોક્યુમેન્ટ્સ તૈયાર કરતા હોય તો એ ગમ્યું અને મને લાગે છે કાયદાકીય સલાહ પણ એ લઈ રહ્યા છે ગુજરાતમાં લઠ્ઠાકાંડ થાય છે લઠ્ઠાકાંડના મુદ્દે પણ જેને એ બોટાદમાં ધરણા કરે છે ગાંધી આશ્રમ સામે પણ ધરણા કરે છે હવે આવતા દિવસોમાં વડોદરા સુરત મહેસાણા રાજકોટ એ બધે એ ધરણા કરવાના છે એટલે મને લાગે છે ત્યાં સુધી કોંગ્રેસ થોડીક સક્રિય થવા માંડી છે અને સાથે સાથે ભરતસિંહ સોલંકી પણ હવે એમની પહેલી જે મુખ્ય બેઠકો હોય છે એમાં સક્રિય થવા માંડ્યા છે એટલે હવે ભરતસિંહ સોલંકી પોતાને પાછા મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવાની વાત કદાચ અપેક્ષિત માનતા હોય નવગણભાઈ તો જગદીશ ઠાકોરને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવાની કોશિશ કરે છે પરંતુ કોણ થશે એ તો એમણે જોવાનું છે મેં અમે એમને ઉમેદવારો વિશે પણ પૂછું એટલે કે એ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ થોડી સક્રિયતા દાખવી રહ્યા છે એમ પણ એ વાત કરે છે અને મને કેટલાક સંકેતો આજે પાલ આંબલિયા જે કિસાન ખેતમજદૂર કોંગ્રેસના પ્રમુખ છે એમની સાથે જ્યારે વાત થઈ ત્યારે એ તો આમ તો દ્વારકાના ગામડાઓ ખૂંદી રહ્યા છે મને લાગે છે કે દ્વારકાથી કદાચ ચૂંટણી લડવાના હોય અને એમણે જે વાત કરી એમાં કેટલીક બાબતો છે ને એ મને વિચારણીય લાગી એ કહે છે સરકાર એમ કે હજુ તો એમ કે આના માટે પશુઓને માટે કેટલું કેટલી એટલે એનું કોમ્પેન્સેશન કેટલું આપવું વળતર કેટલું આપવું એના વિશે વિચાર કરે છે મને ભાઈ પાલભાઈ કહે છે કે કૃષિ પશુપાલન વિભાગની વેબસાઇટ ઉપર જ ધારો કે ગાય મૃત્યુ પામે તો સોળ હજાર ચારસો રૂપિયા ચૂકવવાના એવું એમાં છે ને બહુ સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે એટલે સરકાર કહે છે કે આ હજુ વિચાર્યું નથી તો એ છે ને જરા શંકાસ્પદ છે બીજું એમણે કહ્યું કે જે સરકારે દાવો કર્યો છે કે અમે બાર લાખથી વધુ વેક્સિનેશન કર્યું ગાયોનું આ રંપી રોગના સંદર્ભમાં તો કે છે કે એમની પાસે પશુ ચિકિત્સક ત્રણસો ને સડસઠ છે પશુ નિરીક્ષક બસો ને પંચાવન છે એટલે એપ્રિલ મેમાં જ્યારે શરૂઆત થઈ અને ત્યાંથી માંડીને ચોવીસ જુલાઈ સુધી જે રસીકરણ થયું એ માત્ર વન પોઈન્ટ થ્રી ઝીરો લાખ હતું એટલે કે એક લાખ અને ત્રીસ હજાર રસીકરણ થયું અને હવે સરકાર એમ કહે છે કે બસ બાર લાખનું રસીકરણ થઈ ગયું છે એટલે પાલભાઈ મુદ્દા તો નક્કર ઉઠાવે છે એ કહે છે કે ચોવીસ જુલાઈથી ચાર ઓગસ્ટ વચ્ચે એટલે કે દસ બાર દિવસમાં આટલું બ આટલી બધી રસી અપાઈ હોય આવું જરા માન્યામાં નથી આવતું એ શંકા ઉપજાવે એવું છે પરંતુ મને લાગે છે કે સરકાર તો પોતે પોતાના દાવાઓ કરતી હોય છે અને એમને છે ને રાઘવજીનો દાવો જે છે રાઘવજી પટેલ જે મંત્રીશ્રી છે એ એ કહે છે કે પહેલાં એમણે કહ્યું કે ચૌદસોની એકત્રીસ પશુના ડેથ થયા છે એટલે ગાયના અને પછી કચ્છ ગયા પછી અગિયારસો નેવું નો દાવો એમણે કર્યો એટલે એમ કે બસો ને એકતાલીસ સજીવન થયા કે કેમ એ પણ મોટો પ્રશ્ન છે મને લાગે છે કે આવતા દિવસોમાં કોંગ્રેસ જો પોતાનું ઘર સાચવી શકે અથવા તો સક્રિયતા દાખવી શકે આંતર કલહમાંથી બહાર આવી શકે તો આજે પણ ભલે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી એમ કહેતી હોય કે કોંગ્રેસ ક્યાંય છે જ નહીં પણ આજે પણ કોંગ્રેસના છાસઠ ધારાસભ્યો તો છે ભલે ભારતીય જનતા પાર્ટીએ એમાં ધાડ પાડી હોય અને પેલા જે ધારાસભ્યો જે ચૂંટાયા હતા ડિસેમ્બર બે હજારને સત્તરમાં એમાં ધાડ પાડીને ભારતીય જનતા પાર્ટીએ પોતાના ધારાસભ્યોની સંખ્યા ઉમેરી હોય જે એકસો ને પચાસ પ્લસનો દાવો કર્યો હતો એમણે ભારતીય જનતા પાર્ટીએ એને બદલે એને નવ્વાણું મળી હતી એ વખતે આ વખતે કેટલી મળે છે એના તરફ તમારી મારી આપણા સૌની જ નહીં પણ સમગ્ર દેશની નજર છે એ બાબત પણ આપણે સ્પષ્ટ કરવું જોઈએ પરંતુ પેલું પતંગિયું છે ને એ દીવડો હોય તો એની અંદર સામેથી આગમાં પડવાની અને પોતાની જાતને ને ખતમ કરવાની દિશામાં જો આગળ વધવા માગતું હોય એ રીતે જ કોંગ્રેસ પોતે જ પોતાનો સંહાર કરવા માગતી હોય તો એને કોઈ બચાવી શકે એમ નથી ફરીને જો આટલા બધા મુદ્દાઓ એની પાસે હોય પ્રજાની સાથે જોડાવાના પ્રજાની સહાનુભૂતિ હોય અને છતાં જો કોંગ્રેસની અંદર આંતરકલ ચાલતો હોય અને કોંગ્રેસના પેલા કેટલાક કોંગ્રેસની વિચારધારા નથી સમજતા અથવા તો સમજે છે જે લોકો વધારે સમજે છે એવા લોકો ભારતીય જનતા પાર્ટી તરફ જવાના હોય તો પછી મને લાગે છે કે ડિસેમ્બર બે હજાર બાવીસના પરિણામોમાં અશોક ગેહલોત પણ બહુ જાજો ફરક લાવી શકે એવી શક્યતા મને લાગતી નથી ડૉક્ટર રઘુ શર્મા એમને જેમ જગદીશભાઈ દોડાદોડી કરે છે એમ રઘુ શર્મા તો કચરો સાફ કર્યા કચરો ગયો કચરો ગયો એમ કરે છે મને લાગે છે તમારી પાસે કોંગ્રેસમાં હોય ત્યારે સારા કોંગ્રેસમાંથી જાય ત્યારે ખરાબ મને લાગે છે બોલવામાં પણ સંયમ રાખવો જોઈએ અને જગદીશભાઈની જીભ પણ લસરવી ન જોઈએ એવું મને તો લાગે છે બાકી તો પછી છે ને એમની મોજ આજે આટલી વાત તમને અમારો એપિસોડ કેવો લાગ્યો જો તમને ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો અને તમારા પ્રતિભાવોની અમને પ્રતીક્ષા છે તમે જો અમારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર દેસાઈ સત્યમ એવમ તથ્યમ જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો તત્કાળ સબસ્ક્રાઇબ કરજો અને બાજુનું બેલનું બટન દબાવવાનું ચૂકતા નહીં નમસ્કાર